માર્ચ અને એપ્રિલ મહિનામાં લેવાયેલા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનું આજરોજ તારીખ 9 મે પરિણામ જાહેર થયું છે. આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામ સાથે જાહેર કરાયા છે. સુરતની આશાદીપ સ્કૂલના વિદ્યાર્થીઓએ સાયન્સ અને કોમર્સમાં બાજી મારી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024માં લેવેલી ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે, જેમાં સૌથી વધુ A1 ગ્રેડ પ્રાપ્ત કરનારા સુરતના વિદ્યાર્થીઓ નોંધાયા છે. આજના પરિણામમાં અનેક વિદ્યાર્થીઓએ સંઘર્ષ સાથે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં સુરતની આશાદીપ સ્કૂલના વિદ્યાર્થીઓએ સુરત શહેર સાથે ગુજરાતમાં પણ શાળાનું નામ રોશન કર્યું છે. આશાદીપ સ્કૂલના વિદ્યાર્થીઓએ શાળાનું નામ સમગ્ર સુરત શહેર અને ગુજરાત રાજ્યમાં નામ રોશન કરતા શાળા સંચાલકો, આચાર્ય, શિક્ષકશ્રી સહિતનાઓ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓ પણ ખુશખુશાલ દેખાતા હતા અને હાથમાં ફૂલોના ગુલદસ્તા પણ આપવામાં આવ્યા હતા. બાદમાં ફટાકડાની આતશબાજી કરવામાં આવી હતી, જેને કારણે ચારો તરફ ખુશીનું વાતાવરણ સજવા પામ્યું છે. મારું નામ રામાણી શૈલેષ છે. આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના સંચાલક તરીકેનું કાર્ય કરું છું. આજનું પરિણામ ખૂબ સારું આવ્યું છે. આ પરિણામ જોતા ખૂબ આનંદની લાગણી થાય છે. આજે આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલનું જે 2 વિદ્યાર્થીઓ છે સાયન્સ વિભાગમાં, એ 120 માંથી 120 પૂરા માર્ક્સ સાથે ઉતરણી થયા છે. એ વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ હર્ષની લાગણી છે. ગત વર્ષ કરતાં રિઝલ્ટ પણ બહુ સારું છે. ગત વર્ષે સાયન્સમાં ફક્ત 61 ગ્રેડ હતા, આ વર્ષે 1034 એવન ગ્રેડ છે. એટલે એવન ગ્રેડની સંખ્યા પણ ખૂબ સારી છે. 300+ સુરતનું પણ એવન ગ્રેડ છે. તો આ દરેક વિદ્યાર્થીઓ જે પાસ થયા છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તેમજ જે ફેલ થયા છે અથવા થોડા ઓછા માર્ક્સ આવ્યા છે એમની માટે પણ આ વાત કરું છું કે આ જિંદગીની છેલ્લી જંગ નથી, આ છેલ્લી પરીક્ષા નથી. હજી આના કરતાં પણ આપણે સારી એવી પરીક્ષાઓ દેવાની છે અને એમાં ખૂબ સારું સફળ થવાનું છે. મારું નામ મિયાણી યુગ રમેશભાઈ છે. ભાવના, હું આશાદીપ વિદ્યાલય સ્કૂલમાં અભ્યાસ કરું છું અને મારે ગુજરાતમાં 120 માંથી 120 આવ્યા છે. સ્કૂલ તરફથી ફૂલ સપોર્ટ હતો અને સ્કૂલમાં ડેઇલી એક્ઝામ લેવાતી અને હું ખૂબ જ તૈયારી કરતો હતો. હું સોફ્ટવેર એન્જિનિયર બનવા માંગુ છું.